સુરત જિલ્લાના મહુવા તાલુકાની વાંસકુઈ ગામની શાળાના નિવૃત્ત શિક્ષક દ્વારા બાળકોને 10,000થી વધુ આંબાના રોપા વિતરણ કરી પર્યાવરણ પ્રત્યેનો તેમનો અનેરો પ્રેમ વ્યક્ત કર્યો છે. નિવૃત્ત શિક્ષક છોટુભાઈ પટેલને તેમના શિક્ષક કાળ દરમિયાન પર્યાવરણ માટે અનેક એવોર્ડો મળી ચૂક્યા છે. જોકે નિવૃત્તિ બાદ પણ તેમણે પર્યાવરણની જાળવણી માટેનું કાર્ય અવિરત ચાલુ રાખ્યું છે. મહુવાની વાંસકુઈ ગામની શાળામાં શિક્ષક રહી ચૂકેલા છોટુભાઈ પટેલે વિદ્યાર્થીઓની મદદથી શાળાના પંટાંગણ તેમજ શિક્ષકોના ઘરે જઈ વૃક્ષારોપણ કર્યું હતું. વાંસકુઈ પ્રાથમિક શાળા ઉપશિક્ષક નિતેશકુમાર અમીસિંહ પરમાર, નિવૃત્ત શિક્ષક એવા છોટુભાઈ સાહેબે જે આ બાળકોને એક એક વૃક્ષ આપીને ખૂબ આશીર્વાદ રૂપે કહેવાય છે કે જો પર્યાવરણનું આપણે જતન કરીશું તો એ આપણું જતન કરશે. અમારા આદિવાસી વિસ્તારોની અંદર જે એક એક બાળકોને જે આ વૃક્ષ આપે છે તો એમની આગળ અને પાછળ ગમે ત્યાં જગ્યા તો છે જ આ બાળકોની આદિવાસી વિસ્તારોની અંદર, તો એ બાળકો ત્યાં વૃક્ષ રોપશે અને એનો ઉછેર કરશે ખૂબ સારી રીતે. અમે વાલી લોકોને બોલાવીને પણ પ્રોત્સાહિત કરીશું કે આ ભાઈ બાળકોને જે એક એક વૃક્ષ આપવામાં આવ્યું છે, જો આપણે એમને પણ અમે સમજાવીશું કે જો આપણે પર્યાવરણનું જતન કરશું તો આપણું પર્યાવરણ જતન કરશે. આપણને ખબર છે કે વિજ્ઞાનની અંદર કહેવામાં આવે છે કે ભાઈ વૃક્ષો ઓક્સિજન વાયુ બહાર કાઢે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ખેંચે છે, એ વસ્તુ તો ખરી જ, પરંતુ આ 3 વર્ષ પછી ફળ પણ આપશે અને વધુ ફળ આપશે, તો બાળકો આવક પણ મેળવશે. આના ઉપરથી આ બધું શીખવાનું મળશે. ખરેખર છોટુભાઈનો આ જે વૃક્ષો આપવાનો જે ખરેખર હેતુ છે અમે બિરદાવીએ છીએ. નમસ્કાર, મારું નામ છોટુભાઈ ખુશાલભાઈ પટેલ, સુરત જિલ્લાના મહુવા તાલુકાના વાંસકુઈ ગામનો રહેવાસી છું. મારે અત્યારે હું નિવૃત્ત શિક્ષક છું, તો જ્યારે મારી સર્વિસ ચાલુ હતી ત્યારે વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શનની અંદર આ પ્રદૂષણ નાબૂદ કરવા માટેના ઘણા બધા મેં પ્રોજેક્ટો બનાવેલા છે, પણ એટલા બધા અભ્યાસના છેવટે મને જે સાર મળ્યો છે, તારણ મળ્યું છે, તે એવું કે ભાઈ જમીન ઉપર વૃક્ષોનું વાવેતર થવું જોઈએ તો આ પર્યાવરણને જાળવી શકાય. હવે મારી પાસે જમીન ઓછી છે 3 વીઘા જેટલી, તો 3 વીઘામાં કેટલા વૃક્ષો વવાય, તો એના કરતાં વધારે વૃક્ષો વાવાય તો શું કરવું? તો આમ કરતાં કરતાં છેવટે જે સુરત જિલ્લાના જિલ્લા પંચાયત હસ્તકની જે મહુવા તાલુકામાં શાળાઓ છે લગભગ 137 જેટલી અને એમાં અભ્યાસ કરતા બાળકો છે લગભગ 10,000 જેટલા, તો એ દરેક બાળકને મારા તરફથી એક રોપો જો હું આપું અને એ બાળકો પોતાના ઘરે લઈ જઈને રોપશે, હા બની શકે એવું કે ભાઈ જમીન વિહોણા બાળકો છે પણ એના પાછલા બાળને પણ એટલી જગ્યા તો છે કે એક ઝાડ ઊભું કરી શકે, તો એ એક ઝાડ રોપશે તો ભવિષ્યની અંદર મહુવા તાલુકામાં 10,000 જેટલા ઝાડો ઊભા થશે, જે ખૂબ સરાહનીય કામ થયેલું ગણાશે. અને એમાં બાળકોને 3 વર્ષ પછી કેરી ખાવાની મળશે. અત્યારે લગભગ એ બાળક પાસે કેરી જો નિયો ખાવાની મળે તો સ્વાભાવિક છે કે ભાઈ આજુબાજુની વાડીમાં જાય ત્યારે ત્યાંથી કેરી તોડી લાવતા હોય છે, પણ પોતાના ઘરે જો કેરી ખાવાની મળે તો એ લોકો બીજી જગ્યાએ જવાનો સંસ્કાર મળશે ને, અને કદાચ જે ભવિષ્યમાં ઝાડ મોટું થાય તો ઘણી બધી કેરીની વેચીને પણ આવક પણ પેદા થાય અને પોતાના બાળકોને પણ એ ભણાવવામાં મદદરૂપ બની શકશે. કદાચ ભવિષ્યમાં મારે આવતા વર્ષ માટે મારો વિચાર એવો છે કે લગભગ આ વર્ષે મેં 10,000 કલમ લાવ્યો છું, પણ આવતા વર્ષે લગભગ 20,000 કલમના રોપા હું લાવવાનો છું અને ખેડૂત લોકોને ટોકનના ભાવે 10 રૂપિયાના ભાવે પણ હું એક એક કલમ આપવાનો છું, અને એ લોકો ભવિષ્યમાં મારા મહુવા તાલુકાની અંદર ઝાડો ધરતી ઉપર જન્મે પેદા થાય એ અમારો એક લક્ષ્યાંક છે.